ભક્તરાજ, જો તમે જમણા વચન આપતા હોય. હા મારા નાથ, હા મારા જમનાથ, વચન છે મારા નાથ. સાંભળો ભક્તરાજ, મારે ખુશી નો હોય મારા નાથ. સાચી વાત છે ભક્તરાજ. તો જયારે રામદેવ અવતાર ની અંદર મારી 54 વર્ષ ની ઉંમર થાય, મારી લીલા પૂર્ણ થાય, દીકરા અને આજ બાપ જીવતો હોય ને દીકરો જાય તો કયો બાપ સહન કરી શકે મારા નાથ? નહીં પુત્રાજ, કયો બાપ હસતા મુખે રહે આપે મારા નાથ? નહીં પુત્રાજ, માથે આવી જીતે રહેવા દો મારા નાથ. નહીં પુત્રાજ, એટલા અધીરા ના બનો. તમે મને વચન આપ્યું છે તો તમે વચન નું પાલન કરો પુત્રાજ. ભલે મારા નાથ, આજ વચને બંધાયેલ છું એટલા માટે લાતા છું મારા નાથ. માટે તમને વચન આપ્યું છે મારા નાથ, આજ મને બીજા અમર ડાલી ના પુષ્પો આપો અને આજ પોગરંગઢ ની માય અવતાર ધારણ કરો અને ફેરવા રાક્ષસ નો સહાર કરો મારા નાથ. ભક્તરાજ, તો લ્યો આજ મારા જમણાથ નું બીજું પુષ્પ પણ આપું છું તમને. રાખજો કેવા મારા નાથ. એ રાખજો રે, રાખજો વીર માધવ રાખજો. નિશાની તો હોય ને મારા નાથ. ભક્તરાજ, આજ કનૈયો તમને નિશાની પણ આપે છે. કેલો વિરોધ
જીવ રામદેવજી. છેલ્લા વચન ની માલિક પણ માગું ને મારા નાથ, તો આજ મને અથવા તો વચન આપી દો મારા નાથ. બોલો ભક્તરાજ, અહીંયા સુધી આવ્યો છો તો ખાલી હાથે નહીં જોતો, મોટે દિલ ખોલી માગું ભક્તરાજ. અરે મારા નાથ, આજ બે માનો કહેવાય મારા નાથ, આજ બે બાપનો કહેવાય, અને આજ જેને જેને વચન આપ્યા છે ને મારા નાથ, આજે હતો હતો વચન આપ્યા છે એના જ તે વચન પૂરા કર્યા છે મારા નાથ. બાકી તો તું કોઈનો થયો નથી ને થવાનો નથી મારા નાથ, માટે મને એક હતો હતો વચન આપો કે હું તમારી ઘરે આજ દીકરા તરીકે અવતાર ધારણ કરીને આવીશ મારા નાથ, એવું મને હતો હતો વચન આપો. આજે નામ આપી, નિશાની આપી, સાલ આપી, માસ આપી, છતાં પણ કહો છો કે કનૈયો કપટી છે, બોલીને ફરતા વાર નથી લાગતો. હા મારા નાથ, કનૈયો કપટી કહેવાય, કનૈયો ધુતારો કહેવાય, માટે હથોહથ વચન આપો તો જ હું માનું કે દ્વારકા નો નાથ આજે મારા ઘરે પુત્ર તરીકે આજે અવતાર ધારણ કરશે મારા નાથ. સાંભળો ભક્તરાજ, આજે કનૈયો તમને વચન પણ આપે. પ્રભુ રાસલીલા બોલાવી હમણાં જ મને રાસલીલા દર્શન કરાવું છું.
અરે વાલા ઈ તો રામવા